स्वागत छे આપ સૌનો ફેક્ટ માસ્ટર YouTube ચેનલ માં। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર નવી માહિતી મળી રહી છે। તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 2 દિવસની જો આપણે વાત કરીએ તો 24 અને 48 કલાકની અંદર રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો આગામી 5 દિવસની અંદર આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર છૂટોછવાયો વરસાદ પણ જોવા મળી શકશે અને મિત્રો હાલ ભારેથી અતિભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે રાજ્યની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો નથી। પરંતુ મિત્રો અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર હળવું દબાણ જોવા મળશે અને તે દરમિયાન મિત્રો તેની અસર ગુજરાત રાજ્ય સુધી લંબાશે, તેનો ટ્રફ લંબાશે અને ત્યારબાદ મિત્રો રાજ્યની અંદર ફરી વખત એક ચોમાસું સક્રિય થઈને ધોધમાર વરસાદ વરસશે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો આગામી 24 કલાકની વાત કરીએ તો રાજ્યની અંદર સામાન્ય વરસાદ પણ જોવા મળી શકે છે। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર જ્યારે આગામી 5 દિવસ હળવો વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે એવામાં મિત્રો રાજ્યની અંદર તોફાની પવન ફૂંકાવાની સાથે સાથે મિત્રો રાજ્યની અંદર આગામી 2 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળે એવું પણ હાલ એક અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો તોફાની પવન ફૂંકાવાની સાથે સાથે છેલ્લા 2 દિવસથી વરસાદ તો સાવ ગાયબ જ થઈ ગયો છે અને અમુક અંશે મિત્રો છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો બીજી આપણે વાત કરીએ તો સમગ્ર રાજ્યની અંદર કોઈ પણ સ્થળે પૂર્વથી 1.5 ઇંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાણો હોય એવું પણ હાલ એક સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે। પરંતુ મિત્રો સમગ્ર રાજ્યની અંદર મિત્રો સૌથી વધુ વરસાદની આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લાના પારડીમાં મિત્રો 7 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત દાહોદ, ડાંગ જિલ્લાના આવા, સુબીર, વધાઈ, નવસારી વગેરે વિસ્તારોની અંદર મિત્રો વાત કરીએ અને સાથે સાથે ખેરગામ, ગીર સોમનાથ જિલ્લાના તલાળા વિસ્તારની અંદર મિત્રો અનેક સ્થળોએ વરસાદ નોંધાણો હતો જે હાલ પ્રાપ્ત અહેવાલો અનુસાર જણાઈ રહ્યું છે। એ વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર સારું એવું રહે એવું હાલ એક અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।